આપણી સાથે વાત કરવા માટે વડોદરાના રાવપુરાના ધારાસભ્ય બાલુ શુક્લા જોડાઈ ગયા છે. ધારાસભ્ય શ્રી, આપનું સ્વાગત છે. બાલુભાઈ, ભ્રષ્ટાચાર વડોદરામાં ખરો સરકારી કચેરીઓમાં લાગે છે? નમસ્તે બેન. જી બાલુભાઈ, વડોદરામાં સરકારી કચેરીઓમાં માન્ય કલેક્ટર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી ના તમામ ડિપાર્ટમેન્ટોમાં મને એવું લાગે છે કે ઘણા વખતથી એવો કોઈ ભ્રષ્ટાચારનો કેસ પણ થયો નથી. અને બીજું કે નાગરિકોની જે સુવિધાઓ મળી રહી છે અને કોઈ નાગરિકની ફરિયાદો અમારા સુધી આવી નથી, તો એ જોતા એવું લાગે છે કે વડોદરામાં અને ગુજરાતમાં અને આમ તો આખા દેશમાં આપણે કહી શકીએ કે ભ્રષ્ટાચાર નથી થઈ રહ્યો, એવું હું નહીં કહી શકું, પણ ઘણો ઓછો થયો છે. એટલે શુક્લા સાહેબ, જનતા આપના સુધી પહોંચતી નથી, ફરિયાદ નથી કરતી, એનો મતલબ એમ ના હોય કે એમને સમસ્યા નથી થતી. કેમ કે ઝી 24 કલાકનું એ સ્ટિંગ ઓપરેશન આપને જોવું પડે. સરકારી કચેરીઓની બહાર કેવી રીતે એજન્ટો અડ્ડા જમાવીને બેઠા છે. ખુદ એજન્ટો બોલ્યા છે કે 25-25 વર્ષથી તેઓ આ રીતે અહીંયા અડીંગો જમાવીને બેઠા છે અને એવું કામ કરી આપે છે. વિશ્વાસ સાથે કહે છે કે 15 દિવસમાં તમારા હાથમાં તમારું કામ. નહીં બેન, એના અંદર હું આપને એક કહી શકું છું. હું વડોદરાનો રહેવાસી છું અને અહીંનો ધારાસભ્ય છું, એટલે અહીંની જે સરકારી કચેરીઓ છે ત્યાં કલેક્ટર શ્રી અને કમિશનર શ્રી દ્વારા એ પ્રકારનું એમનું ગોઠવણ કે ના કહીએ પણ એક સિસ્ટમ એવી એમને ડેવલપ કરેલી છે કે કોઈ પણ કામ, કોઈ નાગરિકનું કામ હોય જે તારીખે એને કહેવામાં આવે જે તારીખે થઈ જતું હોય છે અને એ રૂટીન શેડ્યુલ ટાઈમ હોય છે, જે પ્રોસેસનો ટાઈમ હોય છે એ જ ટાઈમ હોય છે. એનાથી વધારે ડીલે કોઈને થતું નથી હોતું. એટલે મને ચિંતા એ વાતની છે કે સિસ્ટમમાં ક્યાંક આ એજન્ટોને બેસાડવાનું તો નથી આવતું ને સાહેબ? ના 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 ના, તો પછી અહીંયા અમને હક કોણે આપ્યો છે જે આવી રીતે બેસીને આ રીતે જે પણ લોકો બહાર આવે છે એમને પૂછે છે, બોલો શું કામ હતું, બતાવી દઉં છું. મેડમ, હું આપના માધ્યમથી, જી ટીવી ના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું, આવા કોઈ પણ એજન્ટ આપને કોઈ પણ ડિપાર્ટમેન્ટની બહાર દેખાય તો સંલગ્ન અધિકારીને સીધી વાત. અરે સાહેબ, દેખાય નહીં, અમારા તો સ્ટિંગ ઓપરેશનના એક ગુપ્ત કેમેરામાં કેદ થયા છે એજન્ટો. જેટલી ઓફિસિસમાં અમે પહોંચ્યા છીએ ત્યાં સુધી કે લાઈવ કેમેરામાં પણ એ તમામ લોકો અમારી સામે આવ્યા છે. ના ના, એટલે હું આપને બેને જ વિનંતી કરવા માંગુ છું આપના માધ્યમથી અને આપને પણ કે આપના જે સ્ટિંગ ઓપરેશન આપે કર્યું છે અને આપને જે ધ્યાનમાં આવ્યું છે એ સરકારશ્રીની નજરમાં તાત્કાલિક આવવું જોઈએ, જેથી કરીને સંબંધિત જે પણ છે આવા એજન્ટો એને પકડીને કડકમાં કડક પગલાં લેવાય, જેથી કરીને ભવિષ્યમાં આવું કોઈ કરે નહીં. એટલે સાહેબ, પગલાં લેવાની વાતો તો ઘણી થાય છે, પગલાં લેવાય છે કે નહીં ખબર નહીં, કેમ કે એવું પગલું તો નથી લેવાય જેથી વર્ષોથી આ લોકો આ કામમાં માહિર બની ગયા છે. ના ના મેડમ, જ્યારે જ્યારે અમારા ત્યાંના રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ જ્યારે માનનીય મહેસૂલ મંત્રી શ્રી હતા ત્યારે તો પોતે જ રેડ કરીને આવા એજન્ટોને ઘણા પકડેલા છે અને ત્યારબાદ ઘણું ખરું આ બધું બંધ થઈ ગયું છે મેડમ. એટલે થોડું ઘણું બંધ થયું હોય તો પણ અત્યારે ફૂલું ફાલેલું છે, તો એ વખતે કેવું હશે? ના ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. મેં આપને પહેલા જ કહ્યું બેન કે એવું કશું છે નહીં. અને મેં જેમ આપને કહ્યું કે આવું જ્યાં પણ ધ્યાનમાં આવે, મીડિયાના પણ ધ્યાનમાં આવે, નાગરિકોના પણ ધ્યાનમાં આવે, તો સંબંધિત જે અધિકારી છે એમનું તાત્કાલિક ધ્યાન દોરે પ્લીઝ. શુક્લ સાહેબ, હવે સામાન્ય જનતા એ પબ્લિક તો સ્વીકારીને બેઠી જ છે કે હવે કામ કરવું હશે તો ધક્કા ખાવા પડશે, ચપ્પલ ઘસવા પડશે, નહીં તો પૈસા વેરવા પડશે. એના સિવાય ભ્રષ્ટ અધિકારીઓ નથી માનવાના. ના ના બેન, એવું નથી. વર્ષો એટલા માટે તમે કહો છો ને કે કોઈ ફરિયાદ નથી આવતી. ફરિયાદ એટલા માટે નથી આવતી, એમને એવું છે કે મારા 2 દિવસ બગડે છે એના કરતા ઠીક છે 4000 એમના મોં પર મારીને કામ પતાવી લઉં એ સારું રહેશે, મારે કોઈ ફરિયાદ નથી કરવી. એમને વિશ્વાસ જ નથી કે કોઈ કામ, કોઈ એક્શન આ લોકો વિરુદ્ધ લેવાશે. ના ના, એવું નથી બેન. અને કદાચ અમારી પાસે ફરિયાદ ના આવતી પણ મીડિયાની પાસે પણ આવતી હશે ને, તો એવી કોઈ પણ ફરિયાદ મીડિયા પાસે પણ ક્યાં આવી છે બેન? એટલે શુક્લ સાહેબ, આપની માધ્યમથી હું ફરીથી નાગરિકોને એક જ વિનંતી કરું છું, જે પણ ડિપાર્ટમેન્ટમાં આવું ધ્યાનમાં આવે તો સંલગ્ન જે સર્વોચ્ચ અધિકારી છે, કલેક્ટર કચેરી હોય તો કલેક્ટર સાહેબને અને મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો કોર્પોરેશનના કમિશનરશ્રીને સીધી રજૂઆત કરે, આજ હું વિનંતી કરી રહ્યો છું. બિલકુલ, એટલે ખાલી વિનંતી કરવાથી શુક્લ સાહેબ નહીં ચાલે અને ફરિયાદની રાહ જોવાથી નહીં ચાલે. એટલે જ માન્ય મુખ્યમંત્રી શ્રી એક વોટ્સએપ નંબર પણ ડિક્લેર કરેલો છે અને એના ઉપર પણ આપણે સીધે સીધી ફરિયાદ કરી શકીએ છીએ. શુક્લાજી, અમારી સાથે